ધૂળી તાલુકાના દુધઈ ગામે તલાટીની સતત ગેરહાજરીથી ગામ લોકો પરેશાન. આમ પણ 19,000 ગામડાઓ વચ્ચે માત્ર ને માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા તલાટીઓ હોય, જેને લઈને ગામડાના લોકોને તો પરેશાની વેઠવી જ પડતી હોય છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 19,000 ગ્રામ પંચાયતો હોય અને ગામડાઓ હોય ત્યારે તલાટીઓની સતત ગેરહાજરી જ જોવા મળતી હોય છે. ત્યારે મૂળ તાલુકાના દુધઈ ગામે તલાટી કમ મંત્રીની સતત ગેરહાજરીથી ગામ લોકો અને ખેડૂતો પરેશાન છે. અવારનવાર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. દુધઈમાં તલાટી ડોડિયા પંચાયતમાં હાજર રહેતા ન હોય, હાલ ખેડૂતોને કેસીસીના લોન ભરપાઈ કરવાની હોય તેમાં દાખલાની જરૂરિયાત હોય છે, સાથે ખેડૂતોને સબસિડી ખેતી વધારામાં ફોર્મ ભરવાની કામગીરી ચાલુ હોય ત્યારે તલાટીની હાજરી અને દાખલાઓની ખેડૂતોને ખાસ જરૂર પડતી હોય છે. અઠવાડિયામાં એક દિવસ પણ દુધઈ ફાળવવામાં આવતું નથી અને અરજદારને ટેલિફોન કરી તેઓના વતન વઢવાણ સુધી ધક્કા ખવડાવીને તેવી નોબત આવે છે, ત્યારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા. આમ સમગ્ર ગુજરાતમાં હાલમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તલાટીઓની સતત ગેરહાજરી જ જોવા મળતી હોય છે અને તલાટીઓ ગ્રામ પંચાયતોમાં પહોંચતા જ નથી. સરકાર દ્વારા ભરતીની પૂર્ણતા કરવામાં નહીં આવે ત્યાં સુધી ગ્રામ પંચાયતો અને ગામડાઓનો વિકાસ કરવો અશક્ય જોવા મળી રહ્યો છે. ગામડાના લોકોને અને છેવાડાના લોકોના સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં મહત્ત્વનો રોલ તલાટી કમ મંત્રીનો હોય છે, પરંતુ જો તલાટી જ ન હોય તો સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તે પણ એક સવાલ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના તલાટીની સતત ગેરહાજરીથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.